જેતપુરના ખીરસરામાં ગ્રામ પંચાયતનો રેકોર્ડ સળગાવવાના પ્રકરણમાં ખુદ ફરિયાદી મહિલા તલાટી મંત્રીની ધરપકડ કરવામાં આવી છે. ફરિયાદી તલાટી મંત્રી પ્રેમી સાથે કાવતરું રચી સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે, જેથી પોલીસે મહિલા તલાટી મંત્રી કાજલ પરમાર અને તેના પ્રેમી બ્રિજરાજસિંહ સરવૈયાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. ગત 26 તારીખે વહેલી સવારે કોઈ અજાણ્યા માણસો કિરસરા ગ્રામ પંચાયતના મુખ્ય દરવાજાનું તાળું તોડી પ્રવેશ કર્યો હતો અને પંચાયતના કબાટમાં રાખેલ સરકારી રેકોર્ડને સળગાવી નુકસાન પહોંચાડ્યું હતું, જેથી સમગ્ર મામલે જેતપુર પોલીસ સ્ટેશનમાં તલાટી મંત્રી કાજલબેન પરમારે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરતા બાતમી મળી હતી કે બ્રિજરાજસિંહ ઉર્ફે બિટ્ટુભા દેવેન્દ્રસિંહ સરવૈયા આ ગુનામાં સંડોવાયેલ છે, જેથી પોલીસે તેની ઝડપી પૂછપરછ કરી હતી. આરોપીએ સમગ્ર હકીકતની કબૂલાત આપતા પોલીસે બ્રિજરાજસિંહ ઉર્ફે બિટ્ટુભાઈ દેવેન્દ્રસિંહ સરવૈયાની ધરપકડ કરતા સમગ્ર પૂર્વયોજિત કાવતરું હોય તેવું જણાયું હતું. આ કાવતરામાં સામેલ તલાટી મંત્રી કાજલબેન ભગુભાઈ પરમારની પણ પોલીસે ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે. પોલીસને શંકા છે કે રેકોર્ડ સળગાવવા પાછળ સમયમર્યાદામાં હિસાબ રજૂ કરવાનું નહીં પરંતુ આર્થિક કૌભાંડ હોવાની શંકા છે. પોલીસના જણાવ્યા મુજબ પકડાયેલ બ્રિજરાજસિંહ સરવૈયા અગાઉ ખીરસરા ગ્રામ પંચાયતમાં રોજમદાર કર્મચારી તરીકે કામ કરતો હતો અને ત્યાં જ નોકરી કરતા તલાટી મંત્રી કાજલબેન સાથે આંખ મળી ગઈ હતી. બાદમાં સમયસર કામ ન થતાં તલાટી મંત્રીના કહેવાથી તેના પ્રેમી બ્રિજરાજસિંહે ગ્રામ પંચાયતનું રેકોર્ડ સળગાવી નાખ્યું. ગત તારીખ 26/8/2019 રોજ જેતપુર તાલુકાના ખીરસરા ગ્રામ પંચાયતના તલાટી મંત્રી કાજલબેન ભગુભાઈ પરમાર નાવે પોલીસમાં ફરિયાદ આપેલ કે એમની જે પંચાયતની કચેરી છે એમાં 25-26 વચ્ચેની જે રાત હોય એમાં રાત્રિના સમયે કોઈ અજાણ્યા શખ્સે આવી કચેરીના તાળા તોડી અને તોડફોડ કરી એમાં જે રેકોર્ડ હતા મહત્ત્વના 36 જેટલી ફાઇલો હતી અને આગ લગાડીને નુકસાન પહોંચાડેલ છે. આ પ્રકારની ફરિયાદ આ તલાટી મંત્રી બેને 26/8 પોલીસમાં આપેલી હતી. ત્યારબાદ પોલીસે એમાં તપાસને શોધખોળ ચાલુ કરી હતી. પોલીસની તપાસ દરમિયાન અમુક શંકાસ્પદ બાબતો ધ્યાનમાં આવી હતી, જેમ બહારનો જે મેઇન દરવાજો હતો એમાં કોઈ તોડફોડ થયેલ નહોતી, જે ગેટ હોય એમાં પછીનો એક દરવાજો હતો એમાં તોડફોડ હતી, અંદરનો જે કબાટનો દરવાજો એ પાછો કોઈ પણ તોડફોડ વગર જાણે કોઈ ચાવીથી જાણી જોઈને ખોલેલો હોય એ પ્રકારનું એમાં ચિત્ર ઉપસ્થિત પોલીસ સમયે થયેલું. એ શંકાને આધારે પછી સ્થાનિક પોલીસ અને LCB એમાં ઉંડાણમાં ઉતરી હતી અને થોડાક જ દિવસમાં અમને પૂરતી પૂરતી માહિતીઓ અમાંથી મળવા મળેલ, જેના આધારે એક નામ અમારી સામે આવેલું કે બ્રિજરાજસિંહ દેવેન્દ્રસિંહ સરવૈયા કે જેઓ ખીરસરામાં જ રહે છે એમની ઉપર શંકાની સોય બતાવતી બાતમી અમને મળવા લાગેલા. એટલે આ બ્રિજરાજસિંહને લઈ આવીને આગવી રીતે પૂછપરછ કરતાં એમણે અમારી સમક્ષ પોલીસ સમક્ષ એ સ્વીકાર કરેલ છે કે ભાઈ જે પંચાયત કચેરીની જે તલાટી મંત્રીના 36 રેકર્ડ હતા એણે ખુદ આગ લગાડેલી છે. આગ લગાડવા પાછળનું કારણ એનું એ હતું કે આ તલાટી બેન જે છે એમણે રેકોર્ડ પ્રોપરલી મેન્ટેન કરેલા ન હતા. 36 અલગ અલગ પ્રકારની ફાઇલોમાં જે એમણે મેન્ટેન કરવાનું હતું એમાં બધા રેકોર્ડ્સની નોંધો વગેરે ખૂબ બાકી હતી અને એના લીધે એના પર પ્રેશર આવતા એને થયું કે ભવિષ્યમાં આ કાગળ મારા પૂરા થયેલ નથી તો મારી વિરુદ્ધ ઇન્કવાયરી આવશે કે કોઈ પણ સરકારી પગલાં લઈ શકે, એટલે એ રેકોર્ડને નાશ કરી નાખવા માટે એમણે જ આ બ્રિજરાજસિંહની મદદ માંગેલી. જાણવા જેવી વસ્તુ એ છે કે આ બ્રિજરાજસિંહ જે છે બ્રિજરાજસિંહ સરવૈયા એ અગાઉ એ જ કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતા હતા અને એમની કામગીરીથી સંતોષ ન હોવાને કારણે પંચાયતની બોડી ઠરાવ કરી એમને ત્યાંથી કામગીરીમાંથી દૂર કરેલા હતા. એટલે એક પ્રકારનો અસંતોષ આ બ્રિજરાજસિંહને પણ હતો. એનો લાભ લઈ આ કાજલબેન જે છે એમણે બ્રિજરાજસિંહની મદદ લઈ અને બ્રિજરાજસિંહને પ્રેરણા આપી, ઉશ્કેરી અને એક પ્લાન કરેલ. એ પ્લાનના ભાગરૂપે કાજલબેને જેતપુર તાલુકામાં આપણો એક ડિલક્સ પાન સેન્ટર કે દુકાન છે સરદાર ચોક પાસે, ત્યાં આયોજન મુજબ ચાવીઓ આપી દીધેલ. એ ચાવીઓ બ્રિજરાજસિંહે મેળવી લીધેલ અને એ ચાવીઓની મદદથી જ કચેરી ખોલી જાણે તાળા તોડેલ હોય એવું નાટક ઊભું કરેલ છે અને અંદર જઈ પેટ્રોલ છાંટીને પોતે સળગાવી દીધેલ છે. સર, કે બીજી જાણવાની વસ્તુ એ છે કે બ્રિજરાજસિંહ શા માટે એમને મદદ કરે, એમની વચ્ચે શું એવા ટર્મ્સ હતા કે જેને હિસાબે બ્રિજરાજસિંહ એમને મદદ કરે? બ્રિજરાજસિંહ મેં આપને કહ્યું એમ કે એ જ કચેરીમાં આ તલાટી સાથે જ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતા હતા અને એ સંબંધોમાં હોઈ શકે કે બંનેના સંબંધો મિત્રતા હતા અથવા મિત્રતા સિવાય પણ ઘણી સંબંધો ડેવલપ થયા હોય અને ત્યારબાદ આ જે બ્રિજરાજસિંહનું કામકાજ હતું એ સંતોષકારક ન હોવાથી જ્યારે એમાં પંચાયતને દૂર કરવામાં આવ્યા એનો અસંતોષ પણ બંને વચ્ચે રહેલો હોય.
સાહેબ, એક બીજી વસ્તુ સામે સાંભળવા મળેલી છે કે કાજલબેન જે તલાટી મંત્રી છે અને મિરઝાજી વચ્ચે પ્રેમ સંબંધો હતા, જેને લઈને આ કોઈ થયું હોય એવું શું હકીકત શું? એ હકીકત નકારી શકાય નથી. આમ છતાં હજી વિગતવાર હજી કાજલબેનને મેં અરેસ્ટ જ કરેલ છે, એટલે એમને વિગતવારની પૂછપરછ પછી ખરેખર એમના સંબંધો કેવા હતા એ વસ્તુ વિગતવાર પછી કહી શકાશે.